भाजपे राजस्थान में पहली यादी जाहिर करी 41 उम्मेदवारोनी एमां घणा बधा नेताओं नाराज थया छे, कार्यकरो नाराज थया छे, केटलाके बड़वो पण पुकार्यो छे। नमस्कार दर्शक मित्रों, डिसेम्बर 2023 ना अंतमां राजस्थान अने मध्य प्रदेश में विधानसभानी चूंटणी छे अने भाजपे राजस्थान में पहली यादी जाहिर करी 41 उम्मेदवारोनी एमां घणा बधा नेताओं नाराज थया छे, कार्यकरो नाराज थया छे, केटलाके बड़वो पण पुकार्यो छे। एक नेताए तो भाजपनी पार्टीनो झंडो पण सळगावी दीधो हतो। तो आवी बधी बाबतोनी तमारी साथे वात करीशुं। मारू नाम राजेश शाह छे अने तमे जोई रह्या छो खबर छे .com। दर्शक मित्रों, आपणे वात करीशुं राजस्थाननी। तो राजस्थानमां भाजपे जे पहेली 41 उमेदवारोनी यादी जाहेर करी एनी वात करता पहेला राजस्थान विधानसभाना आंकड़ा तरफ एक थोड़ीक नजर नाखी लईए। तो 23 नवेम्बरे राजस्थान विधानसभानी चूंटणी थवानी छे अने एना मतगणतरीना जे परिणामों छे ए 3 डिसेम्બરે જાહેર થવાના છે। 200 સીટ ઉપર આ ચૂંટણી લડાઈ રહી છે। હવે છેલ્લી બે વિધાનસભાના જો આપણે આંકડા જોઈએ તો 2013ની અંદર ભાજપે 163 બેઠકો મેળવેલી અને વોટ શેર હતો 45.2%, અને કોંગ્રેસે 21 સીટ મેળવેલી અને તે વખતે વોટ શેર હતો 33.1%, અને અન્ય જે હતા એ 16 સીટ મેળવેલી અને 21.7% વોટ શેર હતો, એટલે અન્યનો વોટ શેર પણ ખાસો એવો હતો। તે વખતે 2013માં વસુંધરા રાજે મુખ્યમંત્રી બન્યા હતા। એ પછી 2018ની અંદર ભાજપને 73 સીટ મળી હતી અને વોટ શેર હતો 39.3%, કોંગ્રેસને 100 સીટ મળેલી અને વોટ શેર 38.8% હતો, અને અન્ય જે સીટ હતી એમાં 27 લોકોને જીત મળેલી અને એમનો વોટ શેર 21.9% હતો। આમ રાજસ્થાનમાં એવું કહેવાય છે કે દર 5 વર્ષે મોસ્ટલી જે સત્તાધારી પાર્ટી હોય છે એ બદલાઈ જાય છે। હવે આ વખતે રાજસ્થાનની અંદર ભાજપે પહેલી 41 યાદી જાહેર કરી, એમાં 7 સાંસદો છે। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી થયેલી ત્યારે ભાજપે એક એવો પ્રયોગ કરેલો કે જે સિનિયર નેતાઓ છે, જેને દિગ્ગજ નેતાઓ કહેવામાં આવતા હતા, એ બધાની ટિકિટ કાપી નાખેલી અને નવા ચહેરાઓ અને યુવાનોને વિધાનસભાની ચૂંટણીમાં તક આપવામાં આવેલી। પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર ભાજપે કંઈક નવું મોડેલ ઊભું કર્યું છે। મધ્યપ્રદેશની અંદર પણ સાંસદોને ટિકિટ આપવામાં આવી છે અને રાજસ્થાનની અંદર પણ 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી। જાણકારોનું કહેવું એમ છે કે આ એક નવાઈની વાત છે કે તમે સાંસદ હો, તમે લોકસભામાં બેસતા હો અને તમને વિધાનસભાની ચૂંટણી લડવાની, એટલે હવે તમારે વિધાનસભામાં બેસવાનું, આ વાત કંઈ ઘડે નથી ઉડતાતી। કારણ કે આ જે સાંસદોને ટિકિટ આપવામાં આવી છે એમના માટે તો આ ડાઉનગ્રેડ કહેવાય એવું જાણકારોનું કહેવું છે। હવે ઘણા બધા નેતાઓને પ્રોબ્લેમ થયો છે, પરંતુ એક નેતા એવા છે કે જેમણે એમનો બડાપો કાઢ્યો અને કાર્યકરો સમક્ષ એમની આંખમાંથી આંસુ સરી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને એમણે કીધું કે ભાજપે મારી કારકિર્દી પતાવી નાખી છે। તો કિશનગઢ કરીને એક બેઠક છે રાજસ્થાનમાં, ત્યાં ભાજપે જે પહેલી યાદી જાહેર કરી એમાં અજમેરના સાંસદ છે ભગીરથ ચૌધરી, એમને ટિકિટ આપવામાં આવી। હવે આ જે કિશનગઢની બેઠક છે એની ઉપર વિકાસ ચૌધરી ભાજપના નેતા છે, એમને એવી અપેક્ષા હતી કે આ વખતે તો ટિકિટ મને જ મળશે। વિકાસ ચૌધરીએ કાર્યકરો સાથેની બેઠકમાં એમ કીધું કે આગલી વિધાનસભામાં હું હારી ગયો, એ પછી સતત મેં 5 વર્ષ મારા વિસ્તારમાં મારી પ્રજા સાથે પાર્ટી માટે કામ કર્યું છે અને હવે જ્યારે ટિકિટ આપવાનો સમય આવ્યો ત્યારે બીજા કોઈને ટિકિટ આપી દીધી છે, મારી અપેક્ષા પર પાણી ફેરવી દીધું છે। વિકાસ ચૌધરીએ એમ કીધું કે પાર્ટીએ મારી કારકિર્દી પતાવી નાખી છે, અને સૂત્રોનું કહેવું એમ છે કે વિકાસ ચૌધરી અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે અને જો વિકાસ ચૌધરી અપક્ષ તરીકે ચૂંટણી લડે તો ભાજપ માટે એક મોટું ટેન્શન ઊભું થઈ શકે એમ છે। આ વખતે 41 જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી એમાં જાણકારોનું કહેવું એમ છે કે જે લોકો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નજીક હતા એમના પત્તા કાપી નાખવામાં આવ્યા છે,
જે ભાજપના રાજસ્થાનના મજબૂત નેતા ગણાતા હતા નરપત રાજવી, એમને પણ કાપી નાખવામાં આવ્યા. અને એમણે જ્યારે એમનું ટિકિટ યાદીમાં નામ નહીં આવ્યું ત્યારે એમણે મોડી રાત સુધી વસુંધરા રાજે સાથે બેઠક કરી હતી, કાર્યકરો સાથે ભાજપનો ધ્વજ પણ સળગાવ્યો હતો. તો દર્શક મિત્રો, રાજકારણ છે આવું બધું ચાલ્યા કરે, પરંતુ ભાજપ શિસ્તની પાર્ટી ગણાય છે. અને રાજસ્થાનમાં અત્યારે ટેન્શન ઊભું થયું છે, હવે ભાજપ એને કેવી રીતના ખાડે છે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.